હવે સૌથી મહત્વનો સ્વામી સૌથી વધારે લોકો જે પીડાય છે ને એ છે ઘૂંટણનો વાહ પાછો વાહ આવ્યો અમારે વાહ કેવું પડે કારણ કે લોકોને તો જ સમજણ પડે ને સો ઘૂંટણનો વાહ અથવા તો આર્થરાઇટીસ કે સૌથી વધારે લોકોને ઘૂંટણનો વાહ થાય બરાબર અને આર્થરાઇટીસનો અર્થ શું થાય આર્થરાઇટીસનો મતલબ આર્થરાઇટીસ મેડિકલ શબ્દ છે આર્થરો એટલે સાંધો આઈટીસ એટલે ઇન્ફ્લોમેશન એટલે સાંધામાં આવેલો સોજો એનું નામ આર્થરાઇટીસ એક બીજી વસ્તુ નાની સમજાવી દો કોઈની બી પાછળ આઈટીસ લાગે ને આઈટીએસ એટલે એનો મતલબ છે સોજો જ બરાબર ફ્રોઝન શોલ્ડર થાય એને મેડિકલમાં કહેવાય એડેસિવ કેપ્સ્યુલાઇટિસ એટલે કેપ્સ્યુલમાં આવેલો સોજો લંબર સ્પોન્ડાઇલાઇટીસ એટલે ગાદીમાં આવેલો સોજો આઈટીસ લાગે એટલે સોજો બરાબર સો બરાબર તો તો અને એની પાછળની ગેરમાન્યતાઓ માન્યતા ઠીક છે આપણે ગેરમાન્યતા જોઈ લઈએ સૌથી વધારે લોકો હવે એક વસ્તુ એવી કે અંદર એકાદી ઘસાય છે એવું બધા સંતોએ સાંભળ્યું હશે સ્વામી તમે ક્યાંક સાંભળ્યું હશે રાઈટ ગાદી ઘસાય છે એવું વિચારો કે ગાદી હશે કેટલી જે ઘસાઈ ગઈ હશે કોઈ મને એવું કહેશે ગાદી કેટલી હશે તમારી કલ્પના પ્રમાણે કોઈને કોઈ આઈડિયા ખરો કે ગાદી ઘસાઈ જાય ગાદી બીજી ભાષામાં કાર્ટિલેજ કહેવાય મેડિકલમાં આપણે એને કાર્ટિલેજ કહીએ ગુજરાતીમાં એને ગાદી કહીએ તો ગાદી ઘસાઈ જાય એવું બહુ વખત આપણે સાંભળીએ એ ગાદી કેટલી હશે કોઈને આઈડિયા ખરો ચાલો હું તમને ગાદી એકચ્યુઅલ બતાવું એટલે જો આ ઘૂંટણ ઘૂંટણની અંદર નીચેના ભાગ ઉપર એટલે ઘૂંટણની જે નીચેનો આ ભાગ હોય આ જે છે આ ગાદી ગાદીની જાડાઈ કેટલી કેટલી આપણા માટે ગાદી એટલે ગાડલું સમજો આપણે તો એક જ ગાદી જોયું હોય નાનપણથી મોટા થઈને એટલે ગાડલું હશે ને ક્યાંક ઘસાઈ ગયું હશે આજ આજ રિયાલિટી છે હવે આ જે ગાદી છે આ ગાદીની ખરેખર જાડાઈ જે છે એ છે પોઈન્ટ સેવન્ટી થ્રી મિલીમીટર કેટલી લખી મેં પોઈન્ટ સેવન્ટી થ્રી મિલીમીટર તમારો વાળ છે ને વાળ એક એમ નો હોય ઇમેજિન કર લો આ રિયાલિટી છે અને હું બધું તમને દેખાડતો જઈશ એટલે તમને એ બધું ક્લિયર થઈ જશે ગાદી ઘસાઈ જાય તો વિચાર કરો એક વાર તમારે આટલા વાળમાં જતો રહે તો તમારે ઓપરેશન કરવું પડે અને બીજું ડાયરેક્ટ ઘસાઈ જાય એવું થાય શું હવે એ સમજીએ બે સાંધાની વચ્ચેના ભાગની અંદર બીજી એક વસ્તુ આવે જેને મેનિસ્કસ કહેવાય મેનિસ્કસને પણ ગુજરાતીમાં ગાદી કહેવાય જો બે સાંધાની વચ્ચે આ બીજી વસ્તુ આવી આ જગ્યા હવે અહીંયા મિસમેનેજ થઈ ગયું બધું લોચો અહીંયા પડ્યો ઇંગ્લિશમાં આને મેનિસ્કસ કહેવાય અને બીજી જે ગાદી બતાવી પોઈન્ટ સેવન્ટી થ્રી મિલીમીટરની એને કાર્ટિલેજ કહેવાય હવે આ હતું ઇંગ્લિશ શબ્દ એટલે અમેરિકામાં એમાં એમ એવું કે કાર્ટિલેજનું ડી જનરેશન મેનિસ્કસ ઉપર પ્રેશર છે ઇન્ડિયામાં એવું જ બોલવાનું ગાદી ઘસાઈ ગઈ ગાદી ઘસાઈ ગઈ બરાબર હવે બેન ગાદી કે છે હવે અહીંયા અહીંયા છે ને ઓલું આપણે ગુજરાતી શબ્દ એવા છે ને એ આને ગાદી કે અને આને ગાદી કે સમજો હવે આપણે આને બેઝિકથી સમજીએ આપણે બધા જ લોકો સેન્ડવિચ ને સમજીએ છે સેન્ડવિચ જી બરાબર સેન્ડવીચમાં શું આવે ઉપર બ્રેડ નીચે બ્રેડ વચ્ચે મસાલો ભરીએ અને સેન્ડવીચનું એક લેયર હોય ત્યાં આપણે પેલું બટર લગાડીએ અથવા ચટણી લગાડીએ બરાબર ચલો સેન્ડવીચ જેવું કરી નાખીએ અહીંયા આ ઉપરની બ્રેડ આ નીચેની બ્રેડ આ તમને બી લોકોને સમજાવવામાં સારું રહેશે આ વચ્ચેનો મસાલો એટલે પેલો આલુનો મસાલો અને આ ચટણી થઈ ગયું હવે જ્યારે તમે સેન્ડવીચ ને ઉપર નીચેથી દબાવો આમ કઈ આમ દબાવો તો સૌથી પેલી અસર શેના ઉપર આવે બટર ઉપર કે મસાલા ઉપર કેટલા લોકો બટર પર માને છે હાથ ઉપર કરો પેલું બટર માં થાય પછી મસાલા ઉપર સ્વામી પહેલું મસાલામાં થાય બીજું બટર પર જાય કારણ કે મસાલો મોટો છે ને એટલે દબાણ જેવું પડશે ને એટલે આના ઉપર આવશે એવું કારણ કે પેલું લેયર છે ને બટર તો લેયર હતું ઓકે ઓકે ખબર પડી એટલે પેલું મસાલો જાડો હતો જેવું દબાણ પડ્યું એટલે પહેલી અસર હંમેશા આ ગાદીમાં આવે બીજી અસર આમાં આવે બટરમાં એટલે ક્યારેય કોઈની ગાદી સીધી ઘસાઈ ના જાય હવે એને એનિમેશનથી બતાવું અને બીજું આ જે પ્રોસેસ છે ને એ વીસ વર્ષ લાગે મિનિમમ પંદર વર્ષ મેક્સિમમ વીસ વર્ષ એને કહેવાય ગ્રેડ વન એટલે કે એક નંબરથી લઈને ચાર નંબરનો ઘસારો ચોથા નંબરે જાય તો સર્જરી કરવી પડે હવે એક વિડીયોથી સમજીએ તમને એકદમ ક્લિયર સમજાશે જો આ પેલું બટર આપણો મસાલો હવે જ્યારે આપણે એક્ટિવિટી કરીએ છીએ એટલે વધારે પડતું બેસવું ચાલવું સીડીઓ ચડવી આ બધી જ્યારે આપણે એક્ટિવિટી કરીએ ત્યારે શું થશે તો કે થોડી શરૂઆત થશે અને જ્યારે શરૂઆત થાય થાય ત્યારે કંઈક આવું જેને ગ્રેડ કહેવાય જો હું તમને સાથે સાથે બતાવતો જઈશ આ જે શરૂઆત થઈ આ ગ્રેડ વન આટલી જ કાટીલે લેજ ઘસાયો તો હવે શું થશે હવે જેમ આપણે આગળ સમજ્યા એ પ્રમાણે ગાડી બેસતી જશે જો વચ્ચેથી બેસતું ગયું બેસતું ગયું બેસતું ગયું અને પેલું ખુલતું ગયું આ ગ્રેડ ટુ લોકો અહીંયા ધ્યાન નહોતા રાખતા હજી ખેંચે જતા હતા ખેંચે જતા હતા એના કારણે આ વધ્યું આ થયું ગ્રેડ થ્રી હજી લોકો જ્યારે ધ્યાન ના આપે ત્યારે બોન્સ પર એટલે નવા નવા આવા બની જાય અને આ જે સ્ટેજે પહોંચ્યું આને કેવાય ગ્રેડ ફોર આખી પ્રક્રિયા હતી આ ગાદી ઘસાઈ જાય ને જો નિયમ એવો છે કે આ ગાદી નવી ના બને કાટીલે જ કોઈ દિવસ નવું ના બને આ બચી શકે નવું ના બને આ સરખું થાય બરાબર એટલે તમે લોકો જે કદાચ પલોઠી વાળો છો સમજવાના છે કે તમને એવું થાય કે ના થાય એ બી સમજવાનું છે બરાબર સો હવે આ બી બહુ વસ્તુ છે કે તમારી પાસે તમારો એક્સરે છે અથવા તમારી પાસે કોઈ આવે છે તમને કેવી રીતના ખબર પડે કે એનો સાંધો સારો છે કે નહીં ચલો એમાં આ એક્સરે આ ઘૂટર બરાબર આપણે પેલા જોડે કમ્પેર કરતા જઈએ આપણે આ ઢાંકણીને કાઢી નાખીએ ચલો આ ક્લિયર થઈ ગયું સો આની જોડે કમ્પેર કરીએ આ એક્સરે ને આ એક્સરે ને હવે મેં એવું કીધું તું પોઈન્ટ સેવન્ટી થ્રી મિલીમીટરની ગાદી હોય આપણે જેને બટરની વાત કરતા હતા તમને અહીંયા કોઈ લેયર દેખાય છે અહીંયા કોઈ દેખાય છે પછી બે ની વચ્ચેના ભાગની અંદર તમને ઓલો જેમ આપણે આલુના મસાલાની વાત કરી બરાબર એ તમને દેખાય છે હવે એ જ વસ્તુ અહીંયા જુઓ છે અહીંયા

જયારે તમારો સાંધો આવો બેસી ગયો છે તો એવું માનવામાં આવે છે કે તમને ઘસારો પડ્યો તમારો કે કોઈનો પણ એક્સરે ઊંચો કરો અગર જો તમારો એક્સરે આવો છે એનો મતલબ તમારો સાંધો નોર્મલ છે અને જો તમારો એક્સરે આવી બાજુ જઈ રહ્યો છે તો એનો મતલબ છે તમને ઘસારો પડી રહ્યો છે અથવા તો પડી ગયો છે હમ્મ એટલે આઈ કમ્પેરિઝન મેં બતાવ્યું તું કે જ્યારે તમે નોર્મલ છો તો કાર્ટિલેજ એટલે કે બટર મસાલો નોર્મલ તો એક્સરે આવો હમ અને જ્યારે તમે એબનોર્મલ છો આર્થરાઇટીસ છે જ્યારે આ ઘસાઈ ગયું છે ત્યારે એક્સ રે આવો અડી ગયો એવો અડી ગયો એવું લાગે બરાબર સો આને બચાવી શકાય છે હવે એની અંદર કેવી રીતે ફાયદો થાય અલાઇમેન્ટથી જો અહીંયા ફ્લેટ ફિટ કામ કરે ત્રાસો પગ છે એના કારણે ઘૂંટણ બગડ્યું એના કારણે કમર બગડી આના કારણે કારણ કે કન્ટિન્યુઅસ તમારું વજન ખોટું જતું હતું જો આ જે પગ હતા એના કારણે ઘૂંટણો બગડતા હતા અને ઘણા બધા લોકોના પગ આવા વળી જાય આ જે પગ વળ્યા ને જે ગોળાઈ થઈ એના કારણે તકલીફ થતી હતી હવે તમે કોઈ પણ માણસને જો અગર આવ્યો તમારી પાસે અને કે કે સ્વામી મને ઘૂંટણ દુખે છે તમે એને ખાલી આમ ચલાવો ને તમને ખબર પડી કે એનો પગ વળી ગયો છે તો ભાઈ તને તકલીફ છે જ અને નહીં વળ્યો તું ચિંતા ના કર બરફનો શેક કર કસરત કર કોઈ પ્રોપર ડોક્ટરને બતાય હવે એક વિડીયો બતાવું જો આ લેડી ચાલે જો પગ વળી ગયા પછી જો આવું થાય

ફાયદો જ નહોતો થતો થાકી ગયા કોઈ ફાયદો ના થાય કેમ કારણ કે એને ઘૂંટણ તો રિપ્લેસ કરી નાખ્યા અહીંયા જે પંજો હતો આ ત્રાસો હતો જો હવે પછી એનો ખરેખર પાડવામાં ત્યારે ખબર પડે કે એનો તો તો હાડકું ત્રાસું થઈ ગયું જો આખું હાડકું થઈ ગયું અહીંયાથી આ ત્રાસું થઈ ગયું એટલે જરૂરી છે કે ડાયરેક્ટ ઘૂંટણ દુખે તો ઘૂંટણ ફોકસ ના કરવો પડે પંજો સરખો થાય તો તમારું ઓટોમેટિક ઘૂંટણ મટી જાય કારણ શું કારણ એક છે કે આપણી નાનપણથી એવી પદ્ધતિ છે ઉબડક બેસવાની